नमस्कार आप खास रजूआत में स्वागत है आपकी साथ हूँ छू आदित्य याज्ञिक अने आईपीओ वीक कहवा एक्चुअली जे प्रमाण आपणे चार आईपीओज खास अहींया आगळ स्ट्रीट पर आपता जोई रह्या छे रिस्पोन्सेस एने तरफथी मार्केट ने जे रीतना मळता देखाशे अने साथे ज आनु वेल्युएशन केवी रीतना टर्नआउट थई रह्युं छे आ बधा मुद्दा उपर आपणे चर्चा करीशुं मारी साथे आ चर्चानी अंदर जोडाशे हेम सिक्योरिटीजना आस्था जैन अने मारवाड़ी शेर्स एंड फाइनेंशियल्सना इंस्टीट्यूशनल सेल्सना हेड जितेश राणावत स्वागत छे आप बनेनु शो पर आप इशू बट आ चार कंपनीज छे तो आपणे क्विकली एनीथी जे एक शुरुआत करी लईए जितेश आपनु भी स्वागत छे शो पर अने आ चारे चार कंपनीज जे ऑनबोर्ड आवती जोई रह्या छे आपणे मार्केट तरफ से तो रिस्पोन्स आपणे जोई रह्या छे बट बेकअप छे घणा सारा एवा पीई तरफ थी अने साथे जे रीतना एंकर इन्वेस्टर्स तरफ थी पण आपणे फंड्स रेज थता जोई रह्या छे ए पण खासा प्रोमिसिंग देखाई रह्या छे तमारा मते शुरुआत केवी रीतना करवी जोईए सौथी पहेला जे काउंटर आपणे डिस्कस करी रह्या छे खास अहींया गथी श्याम मेटालिक्स छे तो एनाथी जे शुरुआत करी लईए तो श्याम मेटालिक्स जे कंपनी छे बेसिकली एक मेटल कंपनी छे फुली इंटीग्रेटेड छे सो कंपनी ने ऑलमोस्ट 5.7 मिलियन टन पर एनम नी कैपेसिटी छे एंड राइट नाउ ई कंपनी ना यूटिलाइजेशन पण ऑलमोस्ट 80-90% प्लस छे सो कंपनी सारी रीतना परफॉर्म करी रही छे बैकवर्ड इंटीग्रेटेड छे प्लस पोतानो कैप्टिव पावर प्लांट पण छे सो वेल्युएशन रीजनेबल छे आ स्टॉक माटे फॉर द आईपीओ અને મારા હિસાબે બધાએ સબસ્ક્રાઇબ કરવું જોઈએ કેમ કે ડિસેન્ટ રિટર્ન્સ બની શકે છે બિલકુલ સબસ્ક્રિપ્શન રેટિંગ શ્યામ મેટાલિક્સ માટે પોઝિટિવ આપણે જીતેશ તરફથી આવતા જોઈ રહ્યા છે એ નેક્સ્ટ જે આપણે કાઉન્ટર ડિસ્કસ કરી રહ્યા છે નેક આઈપીઓ આવતું દેખાશે એ સોના બીએલડબ્લ્યુ નું છે સોના કોમસ્ટાર જેને આપણે એ નામથી પણ ઓળખીએ છીએ હવે આ કંપની માટે વેલ્યુએશન ની દ્રષ્ટિએ કેવી રીતના અહીંયા આગળ કન્સિડર આગળ કરવું જોઈએ જે પ્રમાણે બેકડપ છે ઓલરેડી આ કંપની વન ઓફ ધ થિંગ્સ જે આમાં ખાસ કન્સિડર કરવી જોઈએ જિયોગ્રાફિકલ પ્રેઝન્સ ખાસું વધારે સારું છે વધુ ડિટેલ્સ જાણી લઈએ આપણા ગેસ્ટ પાસેથી જીતેશ તમારા મતે આ કાઉન્ટ્રી અંદર શું કરવું જોઈએ સોના કોમસ્ટાર એક બેઝિકલી ઈવી નો પ્લે છે ઇન્ડિયા માટે વેલ્યુએશન તમે અત્યારે જોશો તો બહુ એક્સપેન્સિવ દેખાશે કેમ કે તમને ઓલમોસ્ટ 72 ના પી પર મળી રહી છે કંપની આજે બટ થોડુંક લંબુ અગર અવધિ હોય આપણા પાસે તો એટલીસ્ટ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે આ બહુ સારી કંપની હશે કેમ કે બીજા એનો ગ્રોથ રેટ જે રહ્યું છે બીકોઝ ઓફ ધીસ ઇવી પેનિટ્રેશન ને અગલા નેક્સ્ટ 5 વર્ષમાં પણ એનામાં એકદમ જોરદાર ગ્રોથ રહેશે તો મારા હિસાબે ઈ ઓલમોસ્ટ ટોપ 10 સપ્લાયર્સ છે ટુ ગ્લોબલ ઇવી માર્કેટ ઓલસો એન્ડ જે સેગમેન્ટમાં ઈ કામ કરી રહી છે ઇટ ઇઝ લાઈક અ ગ્લોબલ કંપની સપ્લાઈંગ ટુ ઓલ ધ ઓઈએમ સો મારા હિસાબે સબસ્ક્રાઇબ છે પણ લોંગ ટર્મ માટે કેમ કે અત્યારે વેલ્યુએશન કદાચ થોડા સ્ટ્રેસ દેખાય છે પણ એકચ્યુઅલી ઇફ યુ હેવ અ 5 યર વ્યૂ આઈ થિંક આ કંપની પ્રોમિસિંગ છે ઓકે બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય પર આગળ વધીએ આપણે જે બીજા બે આઈપીઓઝ ની વાત કરી રહ્યા છે એનું ઓપનિંગ ટાઈમ ફ્રેમ 16-18 જૂન છે સ્પેશિયલી ડોડલા ડેરીથી શરૂઆત કરીએ કેવી રીતે જુઓ છો જીતેશ ડોડલા ડેરીનો આઈપીઓ જે રીતના કંપની ફંડ્સ રેઝ કરી રહી છે કેવી રીતના ઇવેલ્યુએટ કરવું જોઈએ ડોડલા ડેરી એક સ્પેસિફિકલી સધર્ન રીજનમાં કોન્સન્ટ્રેટેડ અને અમંગ ધ ટોપ 3 પ્લેયર્સ ઇન ઇન્ડિયા છે પણ એ કંપની ઓલમોસ્ટ 5 સ્ટેટ્સમાં પ્રેઝન્ટ છે અને કંપની સારી કરી રહી છે એનો ઓપરેશન આફ્રિકામાં પણ છે યુગાન્ડા એન્ડ કેન્યામાં પણ છે 75% ઓફ રેવન્યુઝ આર કમિંગ ફ્રોમ રો મિલ્ક એન્ડ 25% કમિંગ ફ્રોમ વેલ્યુ એડેડ પ્રોડક્ટ તો કંપનીનો લક્ષ સારો છે વેલ્યુએશન પણ સારા છે આપણે સબસ્ક્રાઇબ કરી શકીએ છીએ પણ તમારે જે લિસ્ટિંગ ગેમ્સ છે એ લઈ લેવા જોઈએ આનામાં કેમ કે એ ફૂલ સ્પેસમાં બીજી લાર્જર કંપનીઝ પણ થોડી સસ્તી મળી રહી છે અત્યારે સો કંપની આગળ જઈને કેવી રીતના કરે કેમ કે મારે અગર તમે ફિનાન્શિયલ જુઓ તો લાસ્ટ 2 વર્ષમાં બેસ્ટ ફિનાન્શિયલ આ ટાઈમે જ આવ્યા છે જયારે એમનો આઈપીઓ આવ્યો છે તો એ હિસાબે મને લાગે છે કે થોડું સબસ્ક્રિપ્શન કરીએ પણ લિસ્ટિંગ ગેમ્સ ના માટે ઓકે બિલકુલ તો આ ડોડલા ડેરી પર વ્યૂ હતો કેવી રીતના અહીંયા આગળ ધ્યાન રાખવું જોઈએ અને નેક્સ્ટ જે કાઉન્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છે કેઆઈએમએસ નું છે જે રીતના
આ કંપની પણ પ્રેઝન્સ રાખી રહી છે, સ્પેશિયલી જિયોગ્રાફી વાઇઝ અને આગળ એક્સપેન્શન ને લઈને પ્લાન આઉટ કરી રહી છે. જીતેશ, તમારું એનાલિસિસ શું છે કેઆઈએમએસ વિશે? અગેન, કેઆઈએમએસ પણ સાઉથ બેઝ છે, મોસ્ટલી પ્રેઝન્ટ ઇન સાઉથ. ઇટ હેઝ અ બેડ કેપેસિટી ઓફ અરાઉન્ડ 3064 બેડ કેપેસિટી, વિચ આર ઓલમોસ્ટ 2500 આર ઓપરેશનલ એઝ ઓફ 31st March 2021. સો આ કંપનીનો બેસ્ટ પાર્ટ આ છે કે ઇનો His presence is in tier 1, tier 2 cities majorly, and એનો જે કોસ્ટ છે ઓફ ઓપરેશન એ બીજા પ્લેયર કરતો સારા છે, તો એ હિસાબે એ ઇફેક્ટિવ એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ આપી રહ્યો છે. એન્ડ હી હેઝ ગોટ ઓલમોસ્ટ પ્રેઝન્સ ઇન આંધ્રપ્રદેશ, તેલંગાણા એન્ડ મેજરલી ફોકસ્ડ ઇન સાઉથ. એન્ડ કંપનીના ટર્નઓવર અને પ્રોફિટ માર્જિન કેમ કે લાસ્ટ 2-3 વર્ષ કોવિડમાં, 2 વર્ષ કોવિડમાં ગયા છે, અને એ રિલેશનમાં પણ ઓલમોસ્ટ હોસ્પિટલ સેક્ટરમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ આવી ગયો છે. તો આ હિસાબે કંપની પણ સારી કરી રહી છે, મેનેજમેન્ટ બહુ સારો છે. મેનેજમેન્ટ જે છે એ પણ એક ડોક્ટર જ છે પોતે, અને એ દે નો ધ બિઝનેસ પ્રોપરલી. સો મારો વ્યૂ હશે કે સબસ્ક્રાઇબ કરીએ, પણ થોડુંક લોંગ ટર્મ માટે, કેમ કે વેલ્યુએશન બહુ બધા સ્ટ્રેચ નથી આ કંપની માટે કમ્પેર ટુ ધ અધર પ્લેયર્સ અવેલેબલ ઇન ધ માર્કેટ. તો એનામાં શું છે કે એનો રેવન્યુ, એવરેજ રેવન્યુ પર બેડ ઇઝ ઓલમોસ્ટ લોઅર બાય 30-40% ફ્રોમ ધ બિગેસ્ટ પ્લેયર ઇન ઇન ઇન્ડિયા. તો આઈ ગેસ કે એને અગર આગળ જઈને થોડુંક પણ ટ્વીકિંગ ઇન રેટ કરીએ તો ત્યાં એનો પ્રોફિટેબિલિટી વિલ ઇમ્પ્રુવ મોર. સો મારા હિસાબે લોંગ ટર્મ માટે બહુ સારી કંપની છે. બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. ઓકે, તો બિલકુલ તમારા માટે સોર્ટેડ છે. ઇન કેસ તમારે ખાલી લિસ્ટિંગ ગેઇન માટે જવું છે કે લોંગ ટર્મ માટે રાખવું છે, તો આ પ્રેફરન્સની અંદર અહીંયા થી અપ્લાય કરી શકાય છે. ઓકે, લાસ્ટ પ્રશ્ન જીતેશ, આપ તો હું જાણવા માંગીશ, કેમ કે આટલા વખતથી આપણે જે રીતના આઈપીઓ માર્કેટની અંદર કાર્યરત જોઈ રહ્યા હતા, એની સામે આ 2021 ની શરૂઆત ઘણી પોઝિટિવ થતી દેખાય છે, અને એઝ ડિસ્કસ આ અઠવાડિયે જ આપણે ઓલમોસ્ટ 9000 કરોડથી વધારે રેઝ થતા જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ જે 14 કંપનીઝ ઓલરેડી લાઇન્ડ અપ છે, અને સેકન્ડ હાફ દરમિયાન પણ નિયરલી 30-35000 કરોડ જેટલા રેઝ કરતા દેખાશે અલગ અલગ કંપનીઝ તરફથી. કેવી રીતના આ ડિમાન્ડ હજી પણ પેસઅપ થતી જોઈ રહ્યા છો તમે? તમારી તરફથી રિટેલર્સ જો તમે જોયા હોય તો એમના તરફથી કેવું પર્સપેક્ટિવ બની રહ્યું છે આ બધા આઈપીઓઝ ને લઈને? શું હજી વધારે ઇન્ટરેસ્ટ આગળ વધતો જુઓ છો તમે? એક પેરામીટર્સ એ તમે મારી સાથે શેર કરી શકો. હવે તમે અગર જોવો કે લાસ્ટ 2 વર્ષથી અગર જોવો તો રિટેલ પાર્ટિસિપેશન ઇટસેલ્ફ હેઝ મૂવડ અ લોટ. નંબર ઓફ ડિમાન્ડ અકાઉન્ટ્સ ઓપનિંગ એટ ઓલ ટાઈમ હાઈ, શોઈંગ ધેટ પીપલ આર પાર્ટિસિપેટિંગ. તો મારા હિસાબે રિટેલર્સ નો પાર્ટિસિપેશન સારું કહેવાય, એમ નહીં કહેવાય કે આ તો તેજીમાં આવી ગયા છે, બટ જનરલી રિટેલર પાર્ટિસિપેશન સારું છે, અને લિક્વિડિટી આટલી અબર્ડન્ટ છે ઓલ ઓવર ધ ગ્લોબ. તો આઈ ગેસ વાઇબ્રન્ટ માર્કેટમાં આવી કેપિટલ રેઝિંગ પણ થાય, તો બહુ બધી કંપનીઝ હશે જેને કેપિટલની રિક્વાયરમેન્ટ હશે. આઈ ગેસ એ બંને માટે સારા છે, ઇન્વેસ્ટર્સ માટે પણ સારું છે અને કંપનીઝ માટે પણ સારું છે. એન્ડ લોંગ ટર્મ આઈ ગેસ આ માર્કેટ્સ માટે પણ બહુ સારું કહેવાય. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું, અને 4-4 આઈપીઓસ તો આપણે ડિસ્કસ કર્યા છે, જે પ્રમાણે જીતેશ અને સાથે જ આસ્થા બંને તમારા માટે એનાલાઇઝ કરી આપ્યા. આભાર આપ બંનેનો પણ જોડાવા માટે, અને આ કમ્પ્લીટ ડિટેલ્સ, પેરામીટર્સ, પર્સપેક્ટિવ્સ અને સાથે જ વેલ્યુએશનના ફ્રન્ટ ઉપર કેવી રીતના આગળ ઇવેલ્યુએટ કરવું જોઈએ એ નોલેજ શેર કરવા માટે. અને ત્યારે જ આ ખાસ રજૂઆતમાં પણ અત્યારે આટલું જ મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.